नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, मावित्रो मावित्र समान मुरब्बियों मुमुक्षों ने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी अंतर्गत भावना बोध क्रमांक 16 द्वादशानु प्रेक्षा पान नंबर 56 तेमा वैराग्यनी जननी एवी नव भावनानी आपणे यथाशक्ति विचारणा करी। नवमी निजरा भावना, ત્યાર પછી આજે 10મી લોક સ્વરૂપ ભાવના। લોક સ્વરૂપ ભાવનાનું સ્વરૂપ અહીં આગળ સંક્ષેપમાં કહેવાનું છે। જેમ પુરુષ બે હાથ દઈ પગ પોળા કરી ઊભો રહે તેમ લોકનાલ કિંવા લોક સ્વરૂપ જાણવું। તિરછા થાળને આકારે તે લોક સ્વરૂપ છે કિંવા માદલને ઊભા મૂક્યા સમાન છે। નીચે ભુવનપતિ વ્યંતર અને સાત નરક છે। તીર્છે 18 દ્વીપ આવી રહેલા છે। ઊંચે 12 દેવલોક, 9 ગ્રહવૈયક, 5 અનુત્તર વિમાન અને તે ઉપર અનંત સુખમય પવિત્ર સિદ્ધ ગતિની પડોશી સિદ્ધશિલા છે। તે લોકાલોક જ્ઞાન પ્રકાશક, સર્વજ્ઞ, સર્વદર્શી અને નિરૂપમ કૈવલ્ય જ્ઞાનીઓએ ભાખ્યું છે। સંક્ષેપે લોક સ્વરૂપ ભાવના કહેવાય। પાપ પ્રણાલને રોકવા માટે આશ્રવ ભાવના અને સંવર ભાવના, તપ મહાફલી માટે નિજરા ભાવના અને હવે લોક સ્વરૂપનું કિંચિત તત્વ જાણવા માટે લોક સ્વરૂપ ભાવના આ દર્શને આ ચાર ચિત્રે પૂર્ણતા પામી। અને અહીંયા દશમ ચિત્ર એટલે કે 10-12 ભાવનામાંથી 10 ભાવનાનું ચિત્ર સમાપ્ત કરે છે। કૃપાળુ દેવે 5 વાક્યમાં 10 વાક્યમાં 10મી ભાવના પૂરી કરી દીધી છે। એમને વર્ણન વિસ્તારમાં જવું નથી, અથવા તો મૂળ લક્ષ ચૂકવો નથી, અથવા લખ્યું હોય પણ આપણને મળી શક્યું નથી। ગમે તે હોય, નવ ભાવના સુધી સવિસ્તર સદૃષ્ટાંત આવ્યું, પણ આ 10મી ભાવનામાં આટલું જ કૃપાળુ દેવે લખ્યું છે। કહેવાનું કહી દીધું છે બધું, પણ વિસ્તાર નથી, આપણે રહ્યા વિસ્તાર રૂચિ જીવ। ટૂંકમાં સંક્ષેપમાં ગમે ન ગમે તો આપણે વિચારીએ, વિચારવું છે ને કે ત્રણ લોકનું સ્વરૂપ કેવી રીતે છે। લોક સ્વરૂપ ભાવના હેમચંદ્રાચાર્યજી શરૂઆતમાં જ મૂકે છે। લોક સ્વરૂપ ભાવનાની વાત આવે છે ત્યારે કે કટિસ્થ કર વૈશાખ સ્થાનકસ્થ નિરાકૃતિ દ્રવ્ય પૂર્ણમ સ્મરેત અલોકમ સ્થિતિ ઉત્પત્તિ વ્યય આત્મકૈહી। શું આપ્યું, રોજ બોલીએ છીએ કટિસ્થ, કેડ પર બે હાથ ટેકવીને થોડાક પગ વચ્ચે આંગળનું અંતર રાખીને જેમ કોઈ પુરુષની પ્રકૃતિ આકૃતિ ઊભી હોય તેવી રીતે પુરુષ આકૃતિ એટલે કે વૈશાખ સંસ્થાનથી બે પગ પોળા હોય તેવા આકારે ઊભેલા પુરુષ જેવો આ લોક રહેલો છે એ આપણે જાણીએ છીએ। સામાન્યપણે આપણે ઊભા હોઈએ, વાત કરતા થાકી જાય તો ઘણીવાર આપણા હાથ પાછળ જતા હોય છે, ઘણા પાછળ હાથ રાખીને ચાલતા પણ હોઈએ છીએ। ખાસ કરીને ભાઈઓને વધારે વીટે હોય છે, બહેનોમાં પણ ઓછે વધતે અંશે હોય છે। એવી રીતે ઊભા ઊભા થાકી જાય અથવા કંઈ કામ કરતા હોય, ટેન્શનમાં હોય તો કોઈક વખત બે હાથ કેડ પર ટેકવી દે છે અને પછી વાત કરે છે। કોઈ વાર અદાથી વાત કરે છે, કોઈ વાર શાબાશી માટે કરે છે, કોઈ વાર કોઈને ચેલેન્જ ફેંકતા હોય કે આવી જાઓ એવી રીતે વાત કરે છે, જોઈ લેશું એમ ઘણી રીતે એમ રાખતા હોય છે। શાસ્ત્રોક્ત રીતે આગમવાણીથી જોતા વૈશાખ
અહીંયા વિશાખા નક્ષત્રની વાત નથી, વૈશાખ મહિનાની વાત નથી, પણ એક આકારનું નામ છે કે કોઈ પુરુષ હાથમાં તીર કામઠું લઈને ઊભા હોય અને જે ધનુષ્ય બાણ ચડાવવાની કમાન પર ચડાવી દીધું હોય, પછી છોડવાની જ વાત હોય, મૂકવાની જ વાત હોય, તે વખતે એનો એક પગ આગળ હોય, એક પગ પાછળ હોય, તે આપણે સમજી શકીએ છીએ. તો એવી રીતે એ જે આગળ પાછળ પગ થયા, એ આગળ પાછળ પગની બદલી અથવા એને સૂચવતા હોય એવી રીતે એંગલ બદલાય છે એમ લાગે છે. તો એવી રીતે કોઈ પુરુષાકૃતિ ઊભી હોય, સીધી જ ઊભી હોય એવી નહીં, પણ એમ જે બે હાથ પગ પોળા કરી અને બે હાથ કેડ પર મૂકીને હોય તેવી રીતે લોકનો આકાર થયો છે. જૂની જાણીતી વાત છે. એવા લોકમાં શું રહેલું છે? તો કે ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય. લોકક્ષેત્રમાં શું છે? તો કે સ્થિતિ, ઉત્પાદ અને વ્યય રૂપ દ્રવ્યથી પૂર્ણ ક્ષેત્ર ભરેલું છે. આ જીનાગમથી વાક્ય છે કે ષટ દ્રવ્યાત્મક જગત રહેલું છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, જીવાસ્તિકાય એટલે કે જીવ અને કાળ, આ છ દ્રવ્યથી વિશ્વ વ્યવસ્થા છે, રહેશે, હતી. આ જીનાગમ પ્રમાણે છે. બધામાં, હિન્દુ શાસ્ત્રોમાં, વેદાંત દર્શનમાં, સાંખ્ય દર્શનમાં, ઇસ્લામ ધર્મના શાસ્ત્રોમાં, બધામાં સ્વર્ગ, નરક, દેવ, સિદ્ધશિલા, મોક્ષ બધાનું વર્ણન થોડે ઘણે અંશે આવે છે, નથી આવતું એમ નહીં. પણ જે જીનાગમમાં છે તે સાંગોપાંગ કેવલ જ્ઞાનીએ કેવલ જ્ઞાનથી જોયું છે અને પછી મૂક્યું છે, માટે માન્ય કરવા યોગ્ય છે. તો જગતની તમામ વસ્તુઓ ઉત્પાદ, સ્થિતિ અને વ્યય સ્વરૂપ છે. આકાશાદિક પણ નિત્ય અનિત્યપણાથી પ્રસિદ્ધ છે અને દરેક ક્ષણે તે પર્યાયથી તે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. જે આપણને ઉપર નજર કરતા આકાશ દેખાય છે તે સમજવા માટે છે, તે આકાશ જુદું. અને અહીંયા જીનાગમમાં જે આકાશાસ્તિકાય કહે છે તે આકાશ કહેતા અવકાશ. અવકાશ એટલે જેમ ફુરસદ કહીએ છીએ, નિરાંત કહીએ છીએ, પણ અહીંયા અવકાશ એટલે સ્પેસ, જગ્યા. બધા પ્લેનમાં ઉડે છે પણ યાનમાં, સ્પેસમાં તો બહુ ઓછા જાય છે, બહુ જ ઓછા જઈ શક્યા છે અને પાછા આવી શક્યા છે. તો એ ફેર છે. પ્લેન ઉડે છે તે આકાશમાં ઉડે છે, તે અવકાશ છે, તેમ છતાં એથી વધારે ભાગ બાકી છે. તો એ લોકાકાશ અને અલોકાકાશ. તો અહીંયા નિત્ય અનિત્ય બંને છે કે સમય સમયે એ પણ દ્રવ્ય છે. આકાશાસ્તિકા એ પણ છ દ્રવ્યમાં એક દ્રવ્ય છે અને એ દ્રવ્ય પણ સમય સમયે પરિણતિ કરે છે, પર્યાય થાય છે. ધર્માસ્તિકાયને પણ છે, અધર્માસ્તિકાયને પણ છે, આકાશાસ્તિકાયને છે. માત્ર જીવને છે એવું નથી, માત્ર પૂતગલ મોટું થાય છે, પૂતગલ કહેતા આપણો દેહ મોટો થાય છે એમ નથી. દિવસે દિવસે તેમાં થાય છે, તેમ સમયે સમયે દરેક દ્રવ્યમાં પરિણામન પર્યાય ચાલુ છે. આટલું સ્વીકારવા જેવું છે. તો એ અવકાશમાં પણ થોડાક રજકણ પૂતગલ ઉત્પન્ન થાય છે, થોડાક નાશ પામે છે. એમાં મેઘધનુષ્ય, ઇન્દ્રધનુષ્ય રચાય છે, પાછા વિખેરાય છે. વાદળો અમુક આકારમાં દેખાય છે, વિખેરાઈ જાય છે. એ શું છે? તો કે પૂતગલ પિંડ પરમાણુનો સમૂહ છે અને એ જુદા જુદા આકારમાં જુદા જુદા સમય માટે, આમ જુઓ તો સમય સમયે બદલાય છે. આપણને એમ થાય થોડી મિનિટ આવું ને આવું રહ્યું, થોડી સેકન્ડ આવું ને આવું રહ્યું, કેટલીક વખત તો સેકન્ડમાંય પકડાતું નથી, તેનું નામ સમય. તો ત્રણ પ્રકારે લોક છે, અધોલોક, તિર્યક લોક અને ઉર્ધ્વલોક. અધો કહેતા નીચે, તિર્યક કહેતા વચ્ચે, તીરછો. વચ્ચે એટલે વચ્ચે એમ કહીએ, સેન્ટરમાં એમ પણ કહેવાય, અને તીરછું જે આમ આડી લાઈન દોરીએ છીએ તેનું નામ આડો લોક, એનું નામ જ તિર્યક લોક કે તીરછો લોક. અને ઉર્ધ્વલોક એટલે આપ જાણો છો તેમ ઊંચે છે તે. અધોલોકથી શરૂઆત કરીએ. અધોલોક અહીંયા દેખાય છે આપણને? ચાલો પ્રશ્ન નહીં પૂછવાના, વાત આગળ ચલાવીએ. અધોલોકમાં ભગવાને સાત નરકની સાત પૃથ્વીથી શરૂઆત કરી છે. રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકા પ્રભા, ધૂમ્રપ્રભા, પંકપ્રભા, તમઃપ્રભા, મહાતમઃપ્રભા. એક એ રહી ગઈ હોય તો માફ કરજો. તો આ સાત નરકના નામ છે એમ આપણે માનીએ છીએ. એ સાત નરકની પૃથ્વી કઈ છે? લોકમાં આઠ પૃથ્વી છે, એમાં સાત નરકની સાત પૃથ્વી અને આઠમી પૃથ્વી તે આપણી સિદ્ધશિલા. બીજી બધી પૃથ્વી કાયના જીવો કયા છે જુદી રીતે મૂકી છે. શાસ્ત્રોમાં જીનાગમમાં જ્યારે આઠ પૃથ્વી સાત પૃથ્વી આવે ત્યારે આ જ વાત છે કે સાત નરકની પૃથ્વી અને આઠમી સિદ્ધશિલા, બંને એક્સ્ટ્રીમ મૂકેલા છે, બાકીનાનો સમાવેશ કર્યો નથી. તો રત્ન, શર્કરા, વાલુકા, પંક, ધૂમ્ર, તમ, મહાતમ એ જે સાત નરક કીધી તે સાત નરકના નામ છે એમ આપણે માનીએ છીએ, પણ ખરેખર એ ગોત્ર કહેવાય છે અને નામ બીજા છે. તો એ કયા છે આપ જાણો છો, પણ કહી દઉં કે ગમા, વંશા, શિલા, અરીઠા, મઘા, અંજના,
અને મઘા અને માગવતી, માગવતી કે માગવી બંને એક છે, એટલે આ સાત પ્રકારે નરકના નામ. એટલે નામ અને ગોત્ર બંને મૂક્યા, એકનું સાર્થક નામ છે, એકનું નિર્વર્થક નામ છે. જે રત્નપ્રભા શર્કરા પ્રભા કીધા એ યથાર્થનામાં કહેવાય છે, સાર્થકનામાં છે, કેમ કે ત્યાં રત્નના કુંડ છે, શર્કરાના કુંડ છે, વાલુકા રેતીના કુંડ છે, વગેરે વગેરે મૂકેલું છે, ભરેલું છે, એટલે નામ પ્રમાણે ગુણ છે અને એ પ્રમાણે અપાયેલું છે. જ્યારે નિર્વર્થક છે એમાં શું છે, તો કેવું કંઈ નથી, ગમાવંશા શિલાંજના પ્રમાણે કંઈ નામ પ્રમાણે ત્યાં છે નહીં, તો આ પ્રમાણે છે. પછી અનુક્રમ જુઓ તો 30 લાખ, 25 લાખ, 15 લાખ, 10 લાખ, 3 લાખ, 5 લાખ અને પછી 1 લાખમાં 5 ઓછા, એટલે કે 95,000. તો એમાં પણ 5 ન્યૂન 1 લાખ એમ લખેલું છે અને 5 નરકાવાસ છે, એટલે કે 7મી નરકમાં માત્ર 5 નરકાવાસ છે. જે પહેલાં કહી દીધા આંકડા કે 30 30 30 બધા થયા તે લાખોમાં સંખ્યા જાય છે, તે પ્રમાણે નરકાવાસ. તે નીચે અને પડખે ચારે બાજુથી ગોળાકાર વીંટળાયેલા છે અને કોનાથી વીંટળાયેલા છે, તરત જ સવાલ થાય કે કઈ વસ્તુનું અસ્તિત્વ છે, તો પ્રવાહીથી વીંટળાયા નથી પણ કઠણ સમુદ્ર, મહાબળવાન એવા ઘનવાત અને તનુવાદથી વીંટળાયેલા છે. હવે મૂળ વાત આવી કે સેનાથી રહેલા છે, કોના આધારે રહેલા છે, તો એ ઘનો નદી, ઘનવાત અને તનવાતના આધારે રહેલા છે. તો અહીંયા મહાબળવાન કહેતા આખી પૃથ્વીને ધારણ કરી શકે એવા સક્ષમ અને સમર્થ એનું નામ મહાબળવાન છે. એવા મહાબળવાન કઠણ સમુદ્ર એટલે પાણી, પાણીમાં અને અગ્નિમાં ઘણી શક્તિ હોય આપણે જાણીએ છીએ, એનો ભરોસો ન હોય એમ પણ કહીએ છીએ. ક્યારે ધસમસતા પ્રભામાં બધાને લઈ લે તે ખબર પડતી નથી. દરેક પૃથ્વીની નીચે ઘનોદધી મધ્ય ભાગમાં 20,000 યોજન સુધીનું જાડાઈ છે. 20,000 યોજનની જાડાઈ છે. આ મહાવાયુની જાડાઈ ઘનોદધી કરતાં મધ્યભાગમાં અસંખ્યાત યોજનની અને તનુવાદ મહાવાયુ કરતાં સંખ્યાત યોજનની જાડાઈવાળો છે. ત્યાર પછી અસંખ્યાતા યોજન સહસ્ર, પાછું સહસ્ર આવ્યું, હજારો આકાશ છે અને આ વચ્ચેની જાડાઈનું માપ સમજવાનું છે. ત્યાર પછી ક્રમે ક્રમે બંને બાજુ ઘટતું જતું જતું છેવટે વલયના જેવું ગોળ થાય છે અને તે પ્રમાણે પૃથ્વીનો આધાર જે કાંઈ છે તે ઘનોદધી, ઘનવાત અને તનુવાત છે. અને તે રીતે જેટલી જાડાઈની વાત કરી, પહોળાઈની વાત કરી, એટલું જ ઊંચાઈનું માપ પણ અહીંયા સમજી લેવાનું છે. તો આ એક અધોલોકની વાત થઈ. પછી લોકનો આકારની વાત આવે છે, તો કે વેત્રાસન જેવો નીચેનો ભાગ છે એમ લખ્યું છે. તો છેક નીચેનો ભાગ વધારે પહોળો હોય, ઉપર ઉપરનો ભાગ સાંકડો થતો જાય તેવો નીચેનો આકાર, મધ્યનો ભાગ ઝાલર વાજેન્દ્ર વિશેષ, જે આપણે ઝાલર વગાડીએ છીએ માંગલિક પ્રસંગોમાં, તે એટલે કે ચપટી સાવ સપાટ ગોળ થાળી જેવો એવો મધ્ય ભાગનો આકાર, મધ્યલોકનો. અને મધ્યલોકની ઉપરનો ભાગ જે ઉર્ધ્વલોક થયો, જ્યાં દેવતા વગેરે રહીએ છીએ, સ્વર્ગલોક કહીએ છીએ, દેવલોક કહીએ છીએ વગેરે, તો એ મૃદંગ જેવો છે, એટલે કે ઉપર નીચે સાંકડો અને વચ્ચે પોળો થતો જાય. તે મૃદંગ તબલું કહીએ છીએ, તે તબલાના બંને જુદા હોય, એક બાયું હોય અને એક ઊંચું લાંબુ હોય, એમાંથી જે ગણો તે, તો કે તબલા એટલે અહીંયા મૃદંગ લખ્યું છે એના આકારનો હોય. આમ ત્રણ આકારવાળો લોક સમજવો, એટલે ક્યાંક વેત્રાસન શબ્દ આવે, ક્યાંક જલ્લરી ઝાલર જેવો આવે અને ક્યાંક મૃદંગ જેવો આવે. કૃપાવદેવે અહીંયા માદલ મૂક્યું છે, તે માદલ કહેતા ત્યાં મૃદંગ સમજાય છે. કોઈ ઢોલ કે કોઈ તબલું કે પણ મૃદંગ કે મૃદંગ, મૃદંગ થોડુંક જુદું પડે. ઊંધા સરાવલા જેવો અધોલોક, થાળ જેવો તિર્યકલોક અને બે સરાવલાનો સંપુટ બનાવીએ તેવો આકાર ઉર્ધ્વલોકનો છે. આપણી ભાષામાં સરાવલું સંપુટ સીધું માટલું, જો પાણીનું માટલું ઘરમાં હોય તો, રાખતા હોઈએ તો, અને એની ઉપર ઊંધું માટલું, અને જે આકાર થાય તે સરાવલું કહેવાય, સરાવલા સંપુટ એટલે તે પ્રમાણે થાય. સીધું માટલું ને ઉપર ઊંધું ઢાંકી દઈએ છીએ તે તો બરાબર થઈ જાય છે, એવું કાંઈ પણ કરીએ તો થાય, પણ અહીંયા સરાવલું કહેતા તે જ સમજાય છે. એટલે ઊંધા સરાવલા જેવો એ અધોલોક કીધો, થાળ જેવો તિર્યકલોક કીધો અને બે સરાવલાનો સંપુટ બનાવો તો ઉર્ધ્વલોક થઈ જાય છે. હવે બીજી એક મજાની વાત છે, તે રૂચક પ્રદેશની અપેક્ષાએ વાત લેવાની છે, કે આપણો આત્મા, કોઈપણો પણ આત્મા, કોઈ પણ લિવિંગ બી આત્મા હોવાથી એને અસંખ્યાત આત્મપ્રદેશો છે. અસંખ્યાત પ્રદેશ છે તો એમાં 8 રૂચક પ્રદેશ પણ છે, કે જેને કદી કર્મબંધ લાગતો નથી આપણે જાણીએ છીએ. જેને કોઈ દિવસ નાભી પ્રદેશની આસપાસ આવેલા 8 રૂચક પ્રદેશોને કર્મબંધ લાગતો નથી. આ રૂચક પ્રદેશની વાત લોકમાં આવી ક્યાંથી, ભલે અનાદિકાળથી છે, તો અહીંયા સમજાય છે
કે મેરુ પર્વત એ ત્રણેય લોકની વચ્ચે આવેલો છે, વચ્ચોવચ્ચ આવેલો છે. તો મેરુ પર્વતની બરાબર સેન્ટરમાં વચ્ચે ગાયના સ્તન આકારે એટલે કે આંચળ આકારે ચાર ઉપર અને ચાર નીચે એમ આઠ પ્રદેશો રહેલા છે. કોની વાત ચાલે છે? જંબુદ્વીપ, એમાં ત્રણ લોકની વચ્ચે જંબુદ્વીપ, એમાં મેરુ પર્વત, એમાં મેરુ પર્વતની પણ બરાબર મધ્યમાં. આ પ્રમાણે આ ગણિત કેવું છે? બધું સેન્ટરનું જ મહત્ત્વ છે, બિંદુ ત્યાંથી જ શરૂ થાય છે. તો કે તેનું જ મહાત્મ્ય છે. ત્યાંથી આઠ રોચક પ્રદેશ રહેલા છે, તે ચાર ગાયના આંચળના આકારે છે, ચાર ઉપર અને ચાર નીચે. એને આકાશ પ્રદેશ કહીએ તો પણ ચાલે, મધ્ય પ્રદેશ કહીએ તો પણ ચાલે, રૂચક પ્રદેશ કહીએ તો પણ ચાલે. એ આત્મા નથી, મેરુ પર્વત આત્મા નથી, જળ છે. એટલે ત્યાં આત્મપ્રદેશ કહ્યા જતા નથી, આકાશ પ્રદેશ કહ્યા જાય છે. અને એ આઠ આકાશ પ્રદેશની વાત, કોઈ વખત મધ્ય પ્રદેશ આવે એટલે એમપી સ્ટેટની વાત નથી, પણ મધ્ય પ્રદેશ કહેતા અહીં આપણને તરત જ આકાશ પ્રદેશ યાદ આવે, મેરુ પર્વતના મધ્ય પ્રદેશ યાદ આવે. તો એ રીતે રૂચક પ્રદેશ છે. આઠ રૂચક પ્રદેશનું મહાત્મ્ય એટલે છે, આત્માના અસંખ્યાત રૂચક પ્રદેશમાં આઠ છે જે નિર્બંધ છે, અને ત્યાં ઉપયોગ જાય, શુદ્ધ ઉપયોગ થઈ જાય તો કેવલ જ્ઞાન થઈ જાય, એટલે મહાત્મ્ય છે. એવી જ રીતે આ આઠ રૂચક પ્રદેશનું મહાત્મ્ય સ્થળની, ક્ષેત્રની, આકાશની અપેક્ષા એ છે કે બિંદુ છે એમાંથી ચાર દિશા નીકળી, ચાર વિદિશા થઈ. તો દિશા અને વિદિશા ચાર દિશા, ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, અને ઈશાન વાયવ્ય નૈઋત્ય અગ્નિ, આ ચાર ખૂણા પડ્યા ક્યાંથી? તો કે મુખ્ય ક્યાંક બિંદુ હોવું જોઈએ કે જેની જમણી બાજુ પૂર્વ, જેની ડાબી બાજુ પશ્ચિમ, ઉપર ઉત્તર અને નીચે દક્ષિણ વગેરે વગેરે. તો એ ચાર દિશા ચાર ખૂણાની ઉત્પત્તિ, તો કે આ મેરુ પર્વત એ પણ ત્રણ લોકની વચ્ચે એના મધ્ય ભાગમાં એમાં રહેલા આઠ આકાશ પ્રદેશોથી આ શરૂઆત થઈ, એટલે એનું ઘણું મહત્ત્વ છે. રૂચક પ્રદેશથી થોડુંક નીચે અને ઉપર 900 જોજન જઈએ એટલે તીર્છો લોક આવે છે. 900 જોજનની વાત સ્થાનકવાસી પ્રતિક્રમણમાં ખામણાંગમાં ઘણી વાર આપણે આવે છે બોલ્યા છીએ. સમપૃથ્વીથી 790 જોજન ઉચ્ચપણે તારામંડળ આવે, એવી રીતે 900 જોજનની વાત પણ આવે. તે 900 જોજનની વાત છે કે 900 જોજન ઉપર નીચે તીર્છો લોક છે, જેની જાડાઈ 1800 યોજન પ્રમાણ છે. અને તીર્છા લોકની નીચે 900 યોજન, પછી લોકનો અંત સુધીનો ભાગ તે સાત રાજ પ્રમાણ અધોલોક છે. તેમાં પહેલી રત્નપ્રભા પૃથ્વીની નીચે ઉપર 1000 યોજન છોડીને વચ્ચે 178000 યોજનની અંદર ભવનપતિ દેવોના ભવન છે. નરક છે, નરકાવાસ છે, ત્યાં ભવનપતિ દેવોના ભવન પણ આવ્યા, એટલે સમજવા જેવી વાત છે. આજ સુધી જીવ એમ માનતો હોય કે સ્વર્ગલોક, દેવલોક એટલે હંમેશા ઉર્ધ્વલોકમાં જ છે, તો જે 10 અને 15 પ્રકારના મૂક્યા છે તેમાં જે ભવનપતિ દેવ, એમાં પણ અસુરકુમાર વગેરે એની વાત લઈએ છીએ, તો એના ભવન ત્યાં રહેલા છે. ફરીથી ક્યાં રહ્યું છે? તો કે તીર્છાલોકની નીચે 900 યોજન, પછી લોકનો અંત સુધીનો એક ભાગ તે સાત રાજ પ્રમાણ, તે અધોલોક થયો. અને તેમાં પહેલી પૃથ્વી, નરકની પૃથ્વી રત્નપ્રભાથી 1000 છોડી દઈએ, આ કેટલું એક્ઝેક્ટ સાયન્સ કયો, મેથેમેટિક્સ કયો, અને તે પ્રમાણે 178000 યોજનની અંદર ભવનપતિ દેવોના ભવન છે. હવે ભવનપતિ દેવો એટલે કયા? અસુરકુમાર, નામ જ અસુરકુમાર. 15 પ્રકારના પરમાધામી દેવો નારકોને કેટલું દુઃખ આપે છે આપણે જાણીએ છીએ, ભોગવીને આવ્યા છીએ, તો પણ આપણને આજે યાદ નહીં હોવાથી એની વાત કરી શકતા નથી. પણ કેવલ જ્ઞાની ભગવંતે જે લખ્યું છે તે તો ચોક્કસ યાદ છે, સમજાય છે, વિચારી શકાય છે. તો પહેલાં અસુરકુમાર, પછી નાગકુમાર, વિદ્યુતકુમાર, સુપર્ણકુમાર, અગ્નિકુમાર, વાયુકુમાર, ઉદધિકુમાર, સ્તનિતકુમાર, દ્વીપકુમાર અને દીપકુમાર, આ 10 અસુરોની વાત થઈ. એ બધા અસુરકુમારને પણ તીર્થંકર દેવને લંછન ઓળખચિહ્ન હોય છે, તેમજ ઓળખચિહ્ન છે. તો અનુક્રમે લઈએ તો અસુરકુમારનું ચૂડામણી ચિહ્ન, નાગકુમારનું સર્પ, વિદ્યુતકુમારનું વજ્ર, સુપર્ણકુમારનું ગરુડ, અગ્નિકુમારનું ઘટ, વાયુકુમારનું અશ્વ, સ્તનિતકુમારનું વર્ધમાન, ઉદધિકુમારનું મગર, દ્વીપકુમારનું સિંહ અને દીપકુમારનું હાથી, એ પ્રમાણ ચિહ્ન છે. એ ઓળખાઈ જાય, દિશાના દેવ કહીએ છીએ એમનામ નથી કહેતા. અને તેમાં ફરીથી સમજાય તેવી વાત છે, ઘણીવાર ચમરેન્દ્ર, બલિન્દ્ર, ધરણેન્દ્રનો ઉલ્લેખ આવે છે. તો ચમરેન્દ્ર કોણ છે? તો કે અસુરકુમારના ઇન્દ્ર છે. બબ્બે ઇન્દ્ર દરેક દેવલોકના છે, ભુવનપતિની વાત ચાલે છે. તો એમાં પહેલાં છે જે છે તેના ચમરેન્દ્ર અને બલિન્દ્ર, બીજાના ધરણેન્દ્ર અને ભૂતાનંદ, ત્રીજાના હરિ અને હરીશ, ચોથાના વેણુદેવ અને વેલુદાલી, પાંચમાના અગ્નિશિખા અને અગ્નિમાણવ,
છઠ્ઠાના વેલંબ અને પ્રભંજન, સાતમાં સુઘોષ અને મહાઘોષ, આઠમાં જલકાંત અને જલપ્રભ, નવમાના પૂર્ણ અને વશિષ્ઠ અને દસમાના અમિત અને અમિત વાહન. આ એના ઇન્દ્રો છે, બબ્બે ઇન્દ્રો છે. એ દસ ભુવનપતિ દેવો, એના બબ્બે ઇન્દ્રો એટલે 20 ઇન્દ્ર થયા. 64 અને 100 ઇન્દ્રોમાં શ્વેતાંબર આમનાથી 64 ઇન્દ્ર, દિગંબર આમનાથી 100 ઇન્દ્રોમાં જેની ગણના કરીએ છીએ તે 10 અસુરકુમાર ભુવનપતિ દેવના ઇન્દ્રની આપણે વાત કરીએ છીએ. અને ત્યાર પછી આ જ રત્નપ્રભા પૃથ્વીની ઉપર 1000 યોજનની ઉપર નીચેના 100 યોજન છોડી દઈએ. પહેલાં 1000 યોજન છોડ્યા, હવે 100 યોજન છોડી દઈએ એટલે વચ્ચેના 800 યોજનમાં 8 પ્રકારના વ્યંતર દેવોના નગર છે. તે વ્યંતર દેવો કયા છે? તો કે કિન્નર, કિમ, પુરુષ, મહોરગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ. ત્યાં ક્રમ લીધો છે, પિશાચથી લીધો છે. પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિમ, પુરુષ, મહોરગ, ગંધર્વ એ બધાના ચિહ્ન પણ છે. સમજવા માટે, જાણવા માટે અનુક્રમે કદંબ વૃક્ષ, સુલસ વૃક્ષ, વડલો, ખટવાંગ. ખટવાંગ વૃક્ષ ઘણી વખત વાંચવામાં આવે પણ આપણને ખ્યાલ નથી આવતો ખટવાંગ શું. તો ખટવાંગ એટલે જે જૂના જમાનામાં ઋષિ મુનિના સમયમાં તાપસો વલકલ વગેરે પહેરતા એટલે એવી કોઈક વનસ્પતિ કે પહેરી ઓઢી શકાય એના વસ્ત્ર બને, તો કે તાપસનું એક ઉપકરણ જેમાંથી બને છે તે ખટવાંગ. કોઈક વખત કોઈ પાત્રાનું લાકડું એનો પણ અર્થ કરે છે પણ મને વસ્ત્ર હોય એવું વધારે સમજાય છે, તો એ વલકલ, તો એ ખટવાંગ. પછી અશોક વૃક્ષ, ચંપક વૃક્ષ, નાગ વૃક્ષ અને છેલ્લું તુંબરુ વૃક્ષ. અને તે પ્રકારે વ્યંતર દેવોના નગર તેમાં જ રહીએ. તે બધાના પણ બબ્બે ઇન્દ્ર છે. તો એ બબ્બે ઇન્દ્રના નામ શું છે? તો કે અનુક્રમે કાલ અને મહાકાલ, સ્વરૂપ અને પ્રતિરૂપ, પૂર્ણભદ્ર અને વાણીભદ્ર, ભીમ અને મહાભીમ, કિન્નર અને કિમ પુરુષ, સત્પુરુષ અને મહાપુરુષ, અતિકાય અને મહાકાય, ગીતરતી અને ગીતયશા આ પ્રમાણે ઇન્દ્રો છે. તો ટૂંકમાં આ રત્નપ્રભા પહેલી પૃથ્વીમાં 100 યોજનના નીચેના ઉપરના હવે 10 યોજન છોડી દઈએ તો વચલા 80 યોજનમાં એમાં શું આવ્યું છે? તો કે અણપન્ની, પણપન્ની વગેરે જુદી જાતના 8 વ્યંતર નિકાયના દેવો છે, એના પણ બબ્બે ઇન્દ્રો છે. એટલે આ બધા ભુવનપતિના દેવો અને વ્યંતર દેવો આ રીતે અધોલોકમાં વસનારા છે. અહીંયા તિરછાલોક અગર તો ઉર્ધ્વલોકની વાત આવતી નથી એ સમજવાનું છે. આ રત્નપ્રભા પૃથ્વી, નરકની પહેલી પૃથ્વી, એના સમતલ પ્રદેશથી 790 જેજન ઊંચે જઈએ એટલે જ્યોતિષકાય, એટલે કે જ્યોતિષકાયના દેવોની વાત હવે આવે છે. ત્યાં 10 યોજનમાં સૂર્ય, ત્યાંથી 80 યોજન દૂર ચંદ્ર, ત્યાંથી 20 યોજન દૂર તારા અને ગ્રહો વગેરે રહેલા છે. અને આ જ્યોતિલોક, જ્યોતિલોક કહેતા જ્યોતિષકાયનો લોક, જ્યોતિષ દેવોનો લોક આપણે ટૂંકામાં જ્યોતિલોક બોલીએ છીએ અત્યારે, એ 110 યોજન જાડાઈવાળો છે. સૌથી ઉપર કયું નક્ષત્ર આવે? સ્વાતિ નક્ષત્ર. સૌથી નીચે ભરણી નક્ષત્ર. નક્ષત્ર બોલીએ છીએ, ગ્રહ બોલીએ છીએ, તે જ્યોતિષકાયના દેવ છે. જીનાગમ પ્રમાણે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા બધા જ જ્યોતિષકાયના દેવો છે. એ પણ એક જાતના જીવો છે, આત્મા છે. તે આપણું સારું કે ખરાબ શું કરી શકે એ મને હજુ સમજાયું નથી. સંપૃથ્વીથી 790 જેજન ઉંચપણે બધું આવે, એનાથી 10 જોજન ઊંચે. તો અહીંથી જોજન ઊંચે ગણીએ તો સૂર્ય નજીક થયો અને ચંદ્ર દૂર થયો. સૂર્ય નજીક છે, એનાથી દૂર ચંદ્ર છે, એનાથી દૂર ગ્રહ કે તારા છે, અને એનાથી દૂર નક્ષત્ર છે. જોવામાં પણ સૂર્ય જોઈ શકાય છે, એના કરતાં ચંદ્ર વધારે દૂર લાગે છે, નાનો દેખાય છે, ઓછો દેખાય છે, પ્રકાશ પણ એ પ્રમાણે લાગે છે. એના કરતાં ગ્રહ, એના કરતાં નક્ષત્ર અને એના કરતાં તારા બહુ દૂર હોય એવું લાગે છે, જરાક જ ઝબુક ઝબુક થતા લાગે છે. તો આ પ્રમાણે સમજી શકાય છે કે ડિસ્ટન્સ વધુ હોવું જોઈએ. એટલે અહીંથી સૂર્ય નજીક થયો આ બધાની સરખામણીમાં. તેવી જ રીતે બધાના પરિવાર છે. શું પરિવાર છે? તો કે એક એકને કેટલો પરિવાર? તો કે 88 ગ્રહ, 28 નક્ષત્ર. કેટલીક વખત આપ 27 નક્ષત્ર વાંચો છો, હકીકતમાં 28 નક્ષત્ર. 88 નવગ્રહથી પૂરું નથી થઈ જતું, 10મો ગ્રહ પરિગ્રહ કે જમાય એ પણ પૂરું નથી થતું, પણ 88 બે આઠડા 88 ગ્રહ રહેલા છે. એટલે કોઈ વૈજ્ઞાનિકો એમ કે એક નવો ગ્રહ શોધ્યો, બે નવા ગ્રહ શોધાયા, તો ઠીક છે, 88 છે, હજુ તો બહુ શોધવાની વાર છે, બીજા લોંગ વે ટુ ગો. પછી 88 ગ્રહ, 28 નક્ષત્ર,
પછી તારા કેટલા? તો કે કોઈ દિવસ તારા ગણેલા સાંભળ્યા નથી. બધા એમ કે અગણિત, તોય મારી છાબડીમાં ન સમાય. એટલે અસંખ્યાત છે, અગણિત છે. પણ ભગવાને જિનાગમમાં, એટલે કેવલી ભગવાને મૂકેલું છે, 66,975 કરોડાકરોડ તારા છે. કરોડાકરોડ એટલે 1 કરોડ × 1 કરોડ, એવા 66,975 તારા. ભલે ને એટલા હોય ગણતરીમાં આવ્યા ને, જ્ઞાન કેવું સૂક્ષ્મ છે. અને કેવું નિરૂપણ કર્યું છે કે તારાની ગણતરી પણ જિનાગમમાં મૂકેલી છે. કેમ કે કેવલજ્ઞાની ભગવંતે કેવલજ્ઞાનમાં જેમ છે તેમ જોયું છે. આ એક એકનો ચંદ્રનો પરિવાર કીધો છે. જિનાગમ પ્રમાણે સૂર્ય મહાત્મ્ય કરતાં ચંદ્ર મહાત્મ્ય એની રીતિ સિદ્ધિ સમૃદ્ધિથી વિશેષ છે. ત્યાં ચંદ્રગણના થાય છે, ત્યાં ચંદ્રગણિત છે. કેમ કે સૂર્યનો આટલો દેદીપ્યમાન પ્રકાશ હોવા છતાં એ ઠરે તો એના સામું જોવાય, સૂર્ય સામું જોઈ શકાતું નથી. સૂર્ય નથી તો કાંઈ નથી. બધાની સંજીવની છે, જીવનદાતા છે, એનું મહાત્મ્ય માથા પર છે. એથી પણ વધારે મહાત્મ્ય હોય તો ચંદ્રનું છે. એનો પરિગ્રહ વધારે, એની સમૃદ્ધિ વધારે, એનો પરિવાર વધારે. અને શું કામ? તો કે શૈત્ય પાવનત્વ જેનો ગુણ છે, શીતલતા અને પવિત્રતા. ગમે તેટલી ગરમ વસ્તુ ભાવતી હોય પણ ગરમા ગરમ જીભ સહન કરી શકે તેટલી જ ખાઈ શકાય છે, એવું ઉષ્ણતામાંથી વધારે નહીં. તો ગરમ કે ગરમા ગરમ ભાવે ફાવે બનાવીએ, બધું બરાબર પીરસીએ, પણ પછી જમતી વખતે ઠરે અથવા ઠરી શકે તેવું, તો કે એનામાં ઠારક બિંદુ છે, ઠરી જવાનો ગુણ છે, તો સૂર્ય પછી ચંદ્રનું મહાત્મ્ય છે. કેવલજ્ઞાનરૂપી સૂર્ય તપે, છેલ્લે ચંદ્રની જેમ શાંત થઈ જવાનું છે. એટલે ત્યાં 8મી દૃષ્ટિમાં શશી સમ બોધ વખાણુજી, અને 7મી દૃષ્ટિમાં અર્ક પ્રભા સમ બોધપ્રભામાં ધ્યાનપ્રિયાએ બીઠી રહે, ત્યાં સમજાય છે. હવે પાછું બીજી વાત કે ચંદ્ર અને સૂર્ય એક જ છે કે વધારે છે? આપણે તો એમ જ માન્યું હોય કે એક ચંદ્ર એક સૂર્ય. પછી વળી વાંચ્યું હોય કે દાદા જૈન શાસ્ત્રોમાં બધું આવે છે એટલે ઘણા ચંદ્ર ઘણા સૂર્ય. તો કુલ 132 ચંદ્ર અને કુલ 132 સૂર્ય છે. બંને સરખા જ છે, જ્યાં છે ત્યાં જોડી છે, સાથે ને સાથે છે. જંબુદ્વીપમાં 2 ચંદ્ર અને 2 સૂર્ય છે. લવણ સમુદ્રમાં 4 ચંદ્ર અને 4 સૂર્ય છે. પછી ધાતકી ખંડમાં 12 સૂર્ય અને 12 ચંદ્ર છે. પછી કાલોદધી સમુદ્રમાં 42 ચંદ્ર અને 42 સૂર્ય છે. અને છેલ્લું જે રહ્યું તે અધિદ્વીપની વાત ચાલે છે, એટલે પુષ્કરાર્ધ દ્વીપ, તેમાં 72 સૂર્ય 72 ચંદ્ર છે. એટલે 2 ને 4 6 ને 12 18 અને 42 50 અને 72, સરવાળો કેટલો થાય? 132 થવો જોઈએ. 132 ચંદ્ર સૂર્ય છે. ફરીથી 4 ને 2 6 6 ને 12 18 18 ને 42 50 60. તમે કેવું જોઈએ ને, ઊંઘી જવાય તે ચાલે? એટલે તો ફરીથી બોલી કે 60 અને 60 વત્તા 72, એટલે 132 સૂર્ય 132 ચંદ્ર. આ કોની વાત થઈ? આખા જંબુદ્વીપમાં. એટલે કે આખા જંબુદ્વીપમાં નહીં, અઢીદ્વીપમાં. આપણે અઢીદ્વીપમાં રહીએ છીએ. પાછું ગણિત કેવું છે? 2 નહીં 3 નહીં 3.25 નહીં, અઢીદ્વીપ જ છે. હવે આ જ્યોતિષકાયના દેવના વિમાનો છે તે 45 લાખ જોજન પ્રમાણ મનુષ્ય ક્ષેત્રમાં જઈએ છે. ધીમે ધીમે આપણને આગળ લઈ જાય છે ભુવનપતિ વાણ્યંતર જ્યોતિષકાયના દેવ. ચંદ્રાદિક વિમાનની આગળ હંમેશા સિંહ હોય, દક્ષિણમાં હાથી હોય, પશ્ચિમમાં વૃષભ એટલે બળદ હોય અને ઉત્તરમાં અશ્વ હોય. એટલે જ કદાચ શોભાયાત્રામાં આપણે બધું આવું હાથી ઘોડા બળદ રાખતા હશું એમ લાગે છે. સૂર્ય ચંદ્રનો હુકમ ઉઠાવનારા આજ્ઞાંકિત 16,000 દેવો હોય છે, અભિયોગિક દેવો કહીએ છીએ તે. અને ગ્રહોને 8,000 દેવો હોય, નક્ષત્રોને 4,000 દેવો હોય અને તારાને, એક એક તારાને 2,000 દેવો હોય. અને તારા કેટલા કયા? 66,975 કરોડાકરોડ. હવે મધ્યલોકની વાત આવે છે કે એમાં જંબુદ્વીપ અને લવણાદિક સમુદ્રો સારા સારા નામવાળા આગલા આગલાની પરિધિથી, વ્યાસથી, ત્રિજ્યાથી, જે કયો તે વ્યાસ જ કહેવાય, બમણા બમણા થતા જતા અસંખ્યાત વલય આકારે, વલય કે તા બંગડી આકારે, જુઓ થાળી જેવું ગોળ, ઝાલર જેવું ગોળ, વલય જેવું ગોળ, આ ગોળાકારમાં પણ નહીં જેવા ફેર હોય છે, એ તો જે ગણિતશાસ્ત્ર ભણ્યા છે તે બરોબર સમજે છે. તો એ દ્વીપો અને સમુદ્રો છે. અને છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર છે.
ઘણી વખત સ્વયંભૂ રમણ સમુદ્રની વાત આવે છે એટલે આપણને કહેવાનું મન થઈ જાય. આ જંબુદ્વીપના મધ્ય ભાગમાં રહેલો, બરાબર મધ્ય ભાગમાં તે મેરુ પર્વત, એ સોનાની થાળી સમાન, થાળ સમાન 1000 યોજન નીચે પૃથ્વીની અંદર છુપાઈ રહેલો, લેના મૂળિયા એટલા ઊંડા 1000 યોજન પૃથ્વીની અંદર, 99000 યોજન ઊંચો, મૂળમાં 10090 યોજનથી અધિક વિસ્તારવાળો, અને આ ધરણીતળમાં 10000 યોજન વિસ્તારવાળો, ઉપર 1000 યોજન પોળો, 3 કાંડ વિભાગવાળો, અધોલોકમાં 100 યોજન, તીર્થાલોકમાં 1800 યોજન અને ઉર્ધ્વલોકમાં 98100 યોજન, એમ લોકના 3 વિભાગ કરનાર વિનાતી ઇતિ મેરુ, આ મેરુ પર્વતની વાત છે. એ લોકના 3 ભાગ કરે છે, એ મેરુ પર્વત કરે છે. 2 કરવા સહેલા છે, બરાબર વચ્ચે વચ્ચે, કે પૂર્વ પશ્ચિમ કે ઉત્તર દક્ષિણ, આ તો 3 ભાગ કરવાના છે એટલે આ પ્રમાણે ગણિત મૂકેલું છે. તો એમાં 100 યોજન, અધોલોકના 100 યોજન, તીર્થાલોકના 1800 યોજન અને ઉર્ધ્વલોકના 98100 યોજન, એટલે એ 99 યોજનનું બતાવી દીધું, 99000નું, અને પછી જે બાકી રહ્યા છે તે પોતે મૂળમાં નીચે લઈ ગયા છે અને ઊંચાઈ બતાવી દીધી છે. ખરું ગણિત છે. એ જ મેરુ પર્વત ઉપર 4 વન આવેલા છે, ભદ્રશાલ વન, નંદન વન, સોમનસ વન, છેલ્લું પાંડુક વન. સૌથી છેલ્લું પાંડુક વન આવે, જે પાંડુક વનમાં જિનેન્દ્ર ભગવાનના જન્માભિષેક વખતે જવાનું થાય છે. આપણે કદાચ દરરોજ સ્નાત્ર પૂજામાં ગાઈએ છીએ તે, કે આમ તો ભગવંતને સ્નાન કરાવતા નથી, બાળકોને સ્નાન કરાવતા નથી, આપણે વળી પરાણે વેઠની જેમ કરી લઈએ, પણ પ્રેમથી તો ટેસ્ટથી કરતા નથી, તો પછી ભગવાનને સ્નાન કરાવતા હોય એવા ભાવ સાથે ત્યાં મેરુ અભિષેક, મેરુ ઉપર જીન અભિષેક, અને આપણે સ્નાત્ર પૂજામાં પાંડુક વનમાં દરરોજ ભગવાનને લઈ જઈએ છીએ, એ ભાવથી લઈ જઈએ છીએ, ભાવથી સ્નાન કરાવીએ છીએ. પણ એમાંય તળેટીમાં ભદ્રશાલ વન આવ્યું, ત્યાંથી આગળ જાવ એટલે સોમનસ વન આવે, નંદન વન આવે, પછી સોમનસ વન આવે, પછી પાંડુક વન આવે, એટલે સૌથી છેલ્લો પાંડુક વન ઉત્તરોત્તર સૌંદર્યમાં, દેખાવમાં, સમૃદ્ધિમાં વધતું જાય છે, એના વર્ણનમાં આપણે જતા નથી. એનું મહાત્મ્ય કેટલું છે એ સમજાય છે. આવા જંબુદ્વીપમાં 7 ક્ષેત્ર રહેલા છે. તો દક્ષિણમાં આપણે રહીએ છીએ. આપણે ક્યાં રહીએ છીએ? તો જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં, એટલે કે દક્ષિણમાં રહીએ છીએ, સાઉથમાં છીએ. તેની ઉત્તરમાં હેમવત ક્ષેત્ર, ત્યાર પછી હરિવર્ષ, ત્યાર પછી માવીદે, ત્યાર પછી રમ્ય ક્ષેત્ર, ત્યાર પછી હિરણ્યવત, અને ત્યાર પછી ઐરાવત ક્ષેત્ર આવેલું છે. દરેક ક્ષેત્રના વિભાગ કરનાર કોણ છે, કેવી રીતે થાય છે? તો પાર્ટીશન કરનારા 6 પર્વતો આવી ગયા છે. કયા 6 પર્વત છે? હિમવંત, મહાહિમવંત, નિષદ, નીલ, રૂકમી અને શિખર. આ 6 પર્વતોથી આ 7 ક્ષેત્રોના વિભાગ પડે છે. 6 થી હંમેશા 7 પડે, 3 થી 4 પડે, 2 થી 3 પડે. જેમ કે આપણી કેબિનેટ કબાટમાં શેલ્ફ જેટલી હોય એના કરતાં ખાના હંમેશા વધારે થાય, 2 શેલ્ફ હોય તો ખાના 3 થાય, બરોબર? આ રોજનું ગણિત છે, આ ક્યાંથી આવ્યું? એવી જ રીતે પછી 4 સરોવર છે, પદ્મ, મહાપદ્મ, તિગેચ્છી, કેસરી, મહાપુંડરીક અને પુંડરીક, સોરી 4 નહીં, 6 પર્વત છે એટલે 6 સરોવર છે. અને દરેક સરોવરમાં 10 યોજનની અવગાહનાવાળું એક એક કમળ છે, કમળનો ફૂલ, અમસ્તું નાનું માંડ જોવા મળે, અને જવું પડે ગંદકીમાં તો માંડવાળ વળી જોવા મળે કમળ. તો એ કમળ પુષ્પ કેવું? તો કે 10 યોજનનું એક પુષ્પ, એવા ત્યાં 6 સરોવરમાં પુષ્કળ કમળો છે. અને તેના ઉપર નિવાસ કરનારી દેવીઓ છે, શ્રીદેવી, રીમદેવી, ધૃતિદેવી, કીર્તિદેવી, બુદ્ધિદેવી અને લક્ષ્મીદેવી. આ 6નો નિવાસ ત્યાં છે. એટલે આ જંબુદ્વીપની વાત આવી છે અને મધ્યલોકની વાત આવી છે, અહીંયા અધોલોકની વાત પૂરી થઈ ગઈ છે. તેમનું આયુષ્ય એક પલ્યોપમનું, અને તેની સાથે સામાનિક દેવો, પર્ષદા દેવો, આત્મરક્ષક દેવો વગેરે હોય છે. માત્ર દેવીઓ રહે છે એવું નથી, આ દેવોથી રક્ષાયેલી, પરિવરેલી હોય છે. પછી ભરત ક્ષેત્રમાં ગંગા અને સિંધુ નામની 2 મોટી નદી છે, અને એક એક નદીનો અથવા 2 નદીનો મળીને 14000 નદીનો પરિવાર છે. ઘણું કરીને એક એક નદીનો છે, ગંગા અને સિંધુ નદી. કંઈક આપણને સમજાય એવી આપણી ભાષામાં, આપણા એરિયાની વાત આવી એવું લાગે. તો આ ભરત ક્ષેત્ર છે એમાં ગંગા સિંધુ નામની 14000 નદીના પરિવારવાળી 2 મોટી નદી. ભરત ક્ષેત્રની લંબાઈ 526 યોજન, ત્યાર પછી અનુક્રમે બમણા બમણા લાંબા પર્વતો, તેના 6 ભાગ કરતા 6 અને એની નીચે એટલે 6 19 યોજન, આ ખરું ગણિત છે. ત્યાર પછી અનુક્રમે
બમણા બમણા થતા થતા જતા લાંબા પર્વતો અને ક્ષેત્રો છેક મહાવિદેહ ક્ષેત્ર સુધીના આવે છે, અને ઉત્તરમાં પણ દરેક ક્ષેત્ર અને પર્વત દક્ષિણની જેમ જ સમજવું. એટલે છેક ગંગા સિંધુ નદી આવી ગઈ એટલે પૂરું નથી થઈ જતું, પછી ભરત ક્ષેત્રની લંબાઈ પહોળાઈ મૂકી અને એમાં પણ પાછા એના 6 ભાગ અને 19 ભાગ કર્યા, અને તે પ્રમાણે માપ આપ્યું છે કે ડબલ ડબલ થતા જતા આવા પર્વતો અને ક્ષેત્રો રહ્યા છે. મહાવિદેહ ક્ષેત્રમાં નિષદ પર્વતની ઉત્તરે અને મેરુની દક્ષિણે એમાં 11,842 યોજન પ્રમાણ દેવપૂર્વો છે, પછી 2 અને નીચે 19 એ તો આવે છે, કારણ કે અપૂર્ણાંક હોય એટલે મૂકવા જ પડે. અને નીલ પર્વતની દક્ષિણે અને મેરુની ઉત્તરે પાછા ઉત્તર કુરુ આવેલા છે. એટલે દેવકુરુ અને ઉત્તર કુરુ જે આપણે ભૂમિમાં નામ આવે છે, 15 કર્મભૂમિ, 30 અકર્મભૂમિ, 56 અંતર્દ્વીપ, એમાં 5 દેવકુરુ 5 ઉત્તર કુરુ આવે છે, તે ત્યાં આવેલા છે. બધાનો હિસાબ ભગવાને આપ્યો છે, કેવલ જ્ઞાનમાં જેમ જણાયું છે જોયું છે તેમ લખીને ગયા છે. અનંતી કરુણા છે, અનંતી કૃપા છે, તો જીવને શ્રદ્ધા થવા યોગ્ય છે. દેવકુરુ ઉત્તર કુરુથી પૂર્વ તરફ પૂર્વ મહાવિદેહ અને પશ્ચિમ તરફ પશ્ચિમ મહાવિદેહ આવેલા છે. પૂર્વ વિદેહોમાં ચક્રવર્તીઓએ જીતવા યોગ્ય નદી અને પર્વતથી વિભાજિત થયેલી પરસ્પર એકબીજામાં જઈ ન શકાય, કોઈ કાળે જઈ ન શકાય એ પર્વત એવા અડાવી જાય છે, એવા 16 વિજય રહેલા છે. ત્યાં પ્રાંત કે સ્ટેટ કે રાજ્ય નથી બોલાતું, પ્રદેશ બોલાતો નથી. ત્યાં જે આવેલું છે મહાવિદેહ ક્ષેત્રમાં તેને આપણે વિજય કહીએ છીએ. એટલે ત્યાં 32 32 16 16 એટલે 32 વિજય આવેલા છે, અને 5 મહાવિદેહ ક્ષેત્ર છે એટલે કુલ 32 × 5 160 વિજય રહેલા છે. કોઈક વખત વાંચવામાં આવે, અજિતનાથ ભગવાનના સમયમાં આવું થયું હતું કે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તીર્થંકર દેવો વિચરતા હતા પૃથ્વીના પટ પર. તો 5 ભરત ક્ષેત્રમાં તીર્થંકર દેવ હતા, 5 ઐરાવત ક્ષેત્રમાં હતા, અને 160 મહાવિદેહ ક્ષેત્રના 160 વિજયમાં એક એક તીર્થંકર દેવ હતા. એટલે ટુ ઇટ્સ ફુલેસ્ટ હતું એ વખતે. તો એક જ વખત મેં સાંભળ્યું છે, વાંચ્યું છે કે અજિતનાથ પ્રભુના સમયમાં એવું થયેલું હતું. બીજા અજિતનાથ તીર્થંકર એ વખતે આવું હતું કે ભરત ક્ષેત્રમાં પણ 5 તીર્થંકર, ઐરાવતમાં પણ 5 તીર્થંકર, કેમ કે 5 5 ક્ષેત્ર છે, અને મહાવિદેહ ક્ષેત્રના પણ જેટલા ક્ષેત્ર છે, ક્ષેત્ર તો 5 જ પણ એના વિજય છે, એટલે 32 32 વિજય, 16 16 પછી 32 અને 5 ક્ષેત્ર એટલે 160 વિજય. તો એ વખતે ઉત્કૃષ્ટ 170 વિજય, 170 તીર્થંકર દેવ વિરાજમાન હતા. એટલે કોઈક દેરાસરજીમાં કોઈ વાર નાના નાના 170 તીર્થંકર દેવના પ્રતિમાજી મૂકવામાં આવે છે, જાણે કે અત્યારે એકાળ છે અને આપણે 100 તીર્થંકર દેવના ભાવથી વંદન કરીએ છીએ, એવું સૂચવવા માટે, એવો ભાવ કરવા માટે ત્યાં 170નો મહાત્મ્ય છે. ભરત ક્ષેત્રના મધ્ય ભાગમાં પૂર્વ પશ્ચિમ બંને તરફ સમુદ્રને અડકીને રહેલો અને ભરત ક્ષેત્રના ઉત્તર દક્ષિણ એવા 2 ભાગ કરનાર તમિસરા અને ખંડપ્રપાતા નામની ગુફાથી શોભિત 25 યોજન ઊંચો વૈતાઢ્ય પર્વત છે. માત્ર મેરુ પર્વતની વાત કરીએ તો ન ચાલે, વૈતાઢ્ય પર્વતની વાત આવી. જે વાત આવી આપનું ધ્યાન તો હશે જ એમાં, તો એ વૈતાઢ્ય પર્વતની વાત હતી. તેની ઉત્તર દક્ષિણ બાજુ 10 યોજન ઊંચે અને 10 યોજન વિસ્તારવાળી વિદ્યાધર શ્રેણીઓ આવેલી છે. વિદ્યાધરો ક્યાં વસે છે, ક્યાં રહેલા છે એ ઘણીવાર સવાલ થાય. વિદ્યાધરો એટલે દેવો નથી, વિદ્યાધર એટલે મનુષ્ય જેવા મનુષ્ય છે, પણ જાતે જ પ્લેન બનાવી શકે, ઉડાડી શકે એવી વિદ્યા છે, લબ્ધિ છે, એટલે કે ઉડતા છે, સુપરમેન જેવા બનાવેલા હોય તેમ, એવું એમને જન્મજાત છે એટલે એટલી લબ્ધિ પ્રગટેલી છે. તો એ વિદ્યાધર પર્વતને રહેવાનું સ્થળ છે, તે વૈતાઢ્ય પર્વતમાંથી નીકળેલી શ્રેણી અને ત્યાં રહેલા છે. અને ત્યાં જ તિર્યક જૃંભક વ્યંતર દેવોની શ્રેણી પણ છે, એના આવાસ પણ છે. અધોલોકમાં તો હતા જ વ્યંતર દેવો, આ મધ્યલોકમાં પણ આવી ગયા છે, એટલે કેટલાક વ્યંતર દેવો ત્યાં પણ રહે છે. કેટલાક કુતૂહલ પ્રિય છે, તો આ મર્ત્યલોક, માનવલોક, તીર્થલોક એટલે આપણા વડપીપળા ઉપર, ખાસ કરીને કેટલાક વૃક્ષ ઉપર કોઈક વખત સ્મશાનમાં સડી કરવા માટે કુતૂહલ પ્રિય હોવાથી આવી જાય, પાછા જતા પણ રહે. કોઈક વખત જિંદ મંદિરજીની પ્રતિષ્ઠા થવાની હોય, પ્રતિમાજી તૈયાર હોય, મંદિરજી તૈયાર હોય, પણ હજુ સ્થાપના પ્રતિષ્ઠા વિધિ બાકી હોય, તો કેટલીક વખત આવા વ્યંતર દેવોને તે ખાલી સ્થળમાં એટલે કે ખાલી દેરાસરજીમાં, ખાલી મંદિરજીમાં પ્રવેશવાનો મોકો મળી જાય છે, ચાન્સ મળી જાય છે, મન કે ભાવ પણ થઈ જાય છે. એટલે પ્રતિષ્ઠા વિધિ વખતે કેટલીક વિધિ કરીને તે દેવો કદાચ આવી ગયા હોય, આપણને દેખાય નહીં, તો એ અદૃશ્યપણે રહેલા હોય, તો એની બેઠક કે સ્થાન
જમાવેલું હોય, પોતાનું નથી છતાં જમાવી દીધું હોય, તો એ ત્યાંથી જતા રહે છે. એટલે પણ કેટલાક વિધિ વિધાન કરવાના હોય છે, આપ જાણો છો. આ બધી વાત થઈ તે ભરત ક્ષેત્રની, આવું જ બધું વર્ણન બોલતા વાંચતા નથી તે ઐરાવત ક્ષેત્રનું પણ છે. આવું જ હોવાથી આપણે લેતા નથી. જંબુદ્વીપની ચારે બાજુ શું? તો કે કોટ જેવી જગતી, કોટ છે પાછળ, પ્રોટેક્શન તો જોઈએ ને આજુબાજુ, તો એવી મોટી વજ્રની, ઇન્દ્રનું આયુધ હથિયાર, સૌથી વધારે બળવાન કહેવાય, એથી વધારે બળવાન શસ્ત્ર એકઈ નથી. એમાં કોણ જાણે શું એટમ ને બધું ભર્યું હશે ખબર નથી, પણ હજી વજ્રાયુધ જેવું શોધાયું નથી અને શોધાશે પણ નહીં. તો કે એવું એટલું વજ્ર જેટલું મજબૂત કે જે કેવું છે તે, અને એવી 8 યોજન ઊંચી જગતી છે. જગતી શબ્દ વાંચો છો તે આ છે, કે આ જંબુદ્વીપની ચારે બાજુ કોટને ફરતી જે 8 યોજન ઊંચી જગતી છે, કેટલીક વાર સંસ્કૃત શ્લોકમાં આવે, કેટલીક વાર આગમમાં આવે, કેટલીક વખત મોટા મોટા ભાષણમાં આવે, મોટા મોટા લખાણમાં આવે, તો તે બીજું કાંઈ નથી પણ આ જંબુદ્વીપની ચારે બાજુ રહેલું કોટ. એની મૂળમાં 12 યોજન લંબાઈ છે. કોઈક વખત વાંચવામાં વિષ્કંભ શબ્દ આવશે, પારિભાષિક શબ્દ છે, કે આટલો વિષ્કંભ છે, આટલો વિસ્તાર છે. તો વિષ્કંભ એટલે વિસ્તાર કહેવાની બદલે વિષ્કંભ કહેતા બધું જોતા ગણતા લંબાઈ એમ લાગે છે. વિસ્તાર કહી દેવો એ ઠીક છે, પણ વિસ્તારમાં બધું આવે, પણ સાચો શબ્દનો અર્થ તો લંબાઈ લ્યો તો બધી રીતે બેસે છે. એટલે એના મૂળમાં 12 યોજન લંબાઈ છે, વચ્ચે 8 યોજન છે, અને એની ઉપર 4 યોજન છે. તેની ઉપર 2 ગાઉ ઊંચે, હજુ 2 ગાઉ, જાલકટક નામનું એક સ્થળ છે. ત્યાં વિદ્યાધરો ક્રીડા કરવા માટે હંમેશા જતા હોય છે. તેની ઉપર પદ્મવર વેદિકા નામના દેવોની ભોગભૂમિ છે. જુઓ, ત્યાં વિદ્યાધરોય છે અને થોડેક ઊંચે જાવ એટલે દેવો પણ છે, બે વચ્ચે બહુ ડિસ્ટન્સ નથી, તો ત્યાં દેવોની ભોગભૂમિ છે. અને જગતીને ચારે દિશામાં વિજય, વિજયંત, જયંત, અપરાજિત નામના 4 દ્વાર છે. દ્વારના નામ રાખ્યા છે, વિજય, વિજયંત, જયંત, અપરાજિત, જે આપણે અનુત્તર વિમાનના દેવના વિમાનના નામ બોલીએ છીએ, અહીંયા એ જ નામ 4 દ્વાર રૂપે છે. તો જંબુદ્વીપની ચારે બાજુ 2 લાખ યોજનના વિસ્તારવાળો લવણ સમુદ્ર છે, અને રાત્રે અને દિવસે 2 ગાઉ સુધી ઘટે છે અને વધે છે. આપણને દરિયાની મોજા અને ભરતીને ઓટ તો કોક દિવસ જરાક જોવા મળે તો પણ અહોહો થાય, સુનામીથી વળી અધધ થાય, પણ અહીંયા તો કહે છે કે જંબુદ્વીપની ચારે બાજુ આવેલો 2 લાખ યોજનના વિસ્તારવાળો લવણ સમુદ્ર જે રાત્રે દિવસે 2 ગાઉ સુધી ઘટે અને વધે છે. તેના મધ્ય ભાગમાં કેટલાક દેવોના આવાસવાળા પાતાળ કળશો છે. વર્ણનમાં પાતાળ કળશ આવે સમજાય નહીં, તો આપણને સ્પષ્ટતા થાય છે અહીંયા કે બરોબર વચ્ચે કેટલાક દેવોના આવાસ છે અને પાતાળ કળશ છે, અને લવણ સમુદ્રમાં લવણ રસ છે. એટલે એનું નામ જ લવણ સમુદ્ર છે, લવણ કહેતા મીઠું, તો લવણ સમુદ્રના પાણીનો સ્વાદ પણ લવણ જેવો જ મીઠું જ છે, નથિંગ બટ ખારાશ. લવણ સમુદ્રની ચારે બાજુ ફરતો અને તેનાથી બમણો ધાતકીખંડ છે. ધાતકીખંડની ચારે બાજુ વીંટળાઈને રહેલો 8 લાખ યોજન લાંબો પોળો કાલોદધી સમુદ્ર છે. કાલોદધી સમુદ્રની ચારે બાજુ અને તેના કરતાં બમણા વિસ્તારવાળો પુષ્કર દ્વીપ છે, અને તેનાથી 1/2 પ્રમાણ સુધી આપણું મનુષ્ય ક્ષેત્ર આવેલું છે. 1/2 દ્વીપ કહીએ છીએ, તે અર્ધ પુષ્કરાર્ધ દ્વીપ, એટલે અર્ધ પુષ્કર દ્વીપ અથવા પુષ્કરાર્ધ દ્વીપ, એ પુષ્કર નામ છે, પુષ્કરનું અડધું, તે અર્ધ પુષ્કર અથવા પુષ્કરાર્ધ દ્વીપ એટલે 1/2 દ્વીપ કહેવાય છે. એટલે આપણે હવે સમજી ગયા બરોબર કે એક એક ગોળ ચક્કર માર્યું હોય અને ચિત્રમાં બતાવ્યું હોય છે, ચાર્ટમાં બતાવ્યું હોય છે, તો જંબુદ્વીપ અને પછી પાછો એને ફરતો ગોળ, એને ફરતો ગોળ, એને ફરતો, એનાથી ડબલ માપની લંબાઈ પહોળાઈ વિસ્તાર બધું હોય અને વધારે ને વધારે મોટો થતો જતો હોય, અને છેલ્લે જે મૂક્યું તે અર્ધ પુષ્કરદ્વીપ એટલા માટે કે ત્યાં સુધી જ મનુષ્ય ક્ષેત્ર છે. એટલે 1/2 દ્વીપ અને 2 સમુદ્ર એનું નામ મનુષ્ય ક્ષેત્ર. અને મનુષ્ય ક્ષેત્રનો માપશો 45 લાખ યોજન લાંબુ પોળું, તેટલું જ પોળું લાંબુ પોળું સિદ્ધશિલા છે. એટલે ત્યાં સમાશે કે નહીં બધા એ વિકલ્પ કરવા યોગ્ય નથી. બધા જ મનુષ્યો માનો કે એક સમયે મોક્ષે જાય તો પણ સમાઈ જાય એટલું છે, જેટલું નીચે છે એટલું જ ઉપર છે, એટલે બધો સમાવેશ થઈ જાય તેમ છે. અને બીજું શું રહેલું છે? તો કે આમાં 5 મેરુ, 35 ક્ષેત્ર, 30 વર્ષધર પર્વત, 5 દેવકુરુ, 5 ઉત્તરકુરુ અને 160 વિજય એ 1/2 દ્વીપમાં રહેલા છે, જેની આપણે વાત કરી હતી. હવે પુષ્કરાર્ધ દ્વીપને ફરતું શું છે?
અઢીદીપની વાત કરી તો કે તેને ફરતું મનુષ્ય લોકને વીંટળાઈને રહેલો સુવર્ણમય એક માનુષોત્તર પર્વત છે. માનુષ કહેતા મનુષ્ય, માનુષોત્તર કે જ્યાં પછી આગળ એનાથી આગળ ઊંડે ઊંચે કોઈ જઈ શકતું નથી, કોઈ મનુષ્ય જઈ શકતા નથી તે માનુષોત્તર પર્વત. અને જઈ શકે છે તો માત્ર લબ્ધિધારી, કોઈ અત્યંત વિરલ ક્યારેક જઈ શકે છે. જંગાચરણ વિદ્યાચરણ લબ્ધિધારી મનુષ્યો જઈ શકે છે, કોઈનું અપહરણ કરીને પણ સંહરણ કરીને પણ લઈ જઈ શકે છે, પણ ત્યાં જન્મી શકતા નથી અને મરી શકતા નથી. એટલે કે જન્મ મરણ રહિત છે ત્યાં માનુષોત્તર પર્વત ઉપર. કોઈ જન્મે પણ નહીં એટલે કે કોઈ હોય નહીં અને મરે પણ નહીં. એક થોડીક વાર માટે ફરવા જઈ આવ્યા હોય થોડાક સમય માટે તો એ બને આવા લબ્ધિધારી કોઈ વિરલા, બાકી કોઈનું કામ નથી. 1721 યોજન ઊંચો, 430 યોજન અને 1 કોષ નીચે જમીનમાં, 1022 યોજન મૂળમાં વિસ્તારવાળો, 723 યોજન મધ્યમાં, 424 યોજન ઉપરના ભાગમાં વિસ્તારવાળો આ માનુષોત્તર પર્વત રહેલો છે. મનુષ્યો રહેલા છે ને એ પર્વતથી આગળ જઈ શકાતું નથી એટલે લાંબો પોળો તો હોય જ, સવાલ જ નથી. અને આ પર્વત પછી મનુષ્યો કદી જન્મે મરે નહીં આવા કોઈક લબ્ધિધારી જઈ શકે છે, બાકી કોઈ જઈ શકતા નથી. જે લબ્ધિધારી છે તે છેક મેરુ પર્વતની ટોચ પર સુધી પણ જઈ શકે છે અને આ બાજુથી બે સમુદ્રમાં પણ જઈ શકે છે. બંને એક્સ્ટ્રીમ બતાવી દીધા છે. અને પ્રભુ શ્રીજી કે આગળ વાત લઈશું કે સ્વયંભૂ રમણ સમુદ્રમાં નાનામાં નાનું તંદુલ મત્સ્ય અને એમાં પણ એના માથામાં કે મોઢામાં કે ઉપર રહેલું નાનામાં નાનું મત્સ્ય માછલું, ઈયળ જેવડું ન હોય કદાચ, ચોખા જેવડું હોય, તંદુલ એટલે ચોખા તંદુલ મત્સ્ય, એ જે ભાવ કરે છે તે ભાવ અમે જાણીએ છીએ તેમ પ્રભુ શ્રીજીએ ફરમાવ્યું છે. એ મનોપર્યજ્ઞાનનો વિષય છે અને તેથી તેઓ જોઈ શકતા હતા, જાણી શકતા હતા કે જે તારા દોસ્તને કે મિત્રને કે પરીક્ષા કરવા બેઠા છે પણ એ અમે એટલું જાણીએ છીએ પણ અમારે કાંઈ જણાવવું નથી, એવું પ્રભુ શ્રીજીનું અગાધના. ગોપાળદેવની તો વાત જ ક્યાં કરી. આર્ય અને મ્લેચ્છ એમ બે પ્રકારના મનુષ્યો છે એ તો આપણે જાણીએ છીએ. મ્લેચ્છ કયો કે અનાર્ય કયો. અને 25.5 આર્ય દેશમાં આપણે રહીએ છીએ, 25.5 આર્ય દેશના મનુષ્યોને આર્ય કહેવાય છે, બાકીનાને અનાર્ય કહેવાય છે. આ હિન્દુસ્તાનમાં, ભારતમાં જાંબુદ્વીપ, ભરત ક્ષેત્ર, દક્ષિણ બધું બરાબર, એમાં પણ 25.5 દેશ સિવાયના જે કોઈ છે સાઉથમાં અને બીજી ઘણી જગ્યાએ તો એ બધા અનાર્ય દેશ કે અનાર્ય પ્રજા કહેવાય છે. અને ઘણા કહેતા હોય છે દ્રવિડ પ્રજા કહીએ છીએ, શું છે કે આપણને સર્વજીવ છે સિદ્ધ સામે એટલે બોલતા નથી આપણે, પણ જ્યારે વર્ણન લેવાનું જ છે, જ્ઞાની પુરુષોએ મૂકેલું જ છે, ત્યારે કહેવું પડે કે 25.5 આર્ય દેશના નામ તો ઘણી જગ્યાએ આપણે વાંચ્યા હશે. એમાં પણ 25.5 ભાગ પડે છે, 25 દેશ અને જે છેલ્લો અડધો બાકી રહ્યો તે તો કે ત્યાં આવા તીર્થંકર દેવ, ચક્રવર્તી, વાસુદેવ વગેરે વિચર્યા હોય, જન્મ્યા હોય, રહ્યા હોય તેવો અડધો દેશ છે. ક્યાંક તો બાઉન્ડ્રી આવે જ ને પૂરી થતી હોય તો કે એ એક એરિયા એવો કે ત્યાં અડધા સુધીનો એ આર્ય કહેવાય અને પછીનો અનાર્ય ભૂમિ કહેવાય. એવો કઈ કઈ દેશ કહેવાય છે જેની શ્વેતાંબિકા નગરી છે, જ્યાં પરદેશી રાજા પ્રદેશી રાજા થઈ ગયા તે, તો ત્યાં અડધો એરિયા અડધો દેશ છે એ ત્યાં ભાગ પડી જાય છે, એટલે 25.5 દેશ છે. આપણે કોઈક વખત પહેલાં લીધેલા છે અને શબ્દકોશમાં મૂકેલું છે, બીજે પણ હશે એટલે આપણે એમાંથી વાંચીએ છું. એટલે આર્ય દેશના નામ લેતા નથી, નગરીના નામ લેતા નથી. અને ત્યાર પછી શક, યવન, હુણ એવા બધા લોકો કહીએ છીએ, દ્રવિડ, ચીન મૂકેલું છે એમાં, એ બધા અનાર્ય દેશ કે દ્રવિડ પ્રજા કહીએ છીએ તે. આંધ્રને પણ એમાં મૂકી દીધું છે જાણવા માટે. પછી 56 અંતરદ્વીપની વાત આવી, આ કર્મભૂમિ અકર્મભૂમિની વાત, પછી 56 અંતરદ્વીપ. એ કેવી રીતે તો કે દ્વીપ શું તો કે નીચે પાણી અને ઉપર દ્વીપ એટલે બેટ, તેમાં મનુષ્ય રહે છે તે. તો તેવા ભરત ક્ષેત્રની મર્યાદાનો કરણહાર ચુલ હિમવંત નામનો પર્વત છે. ભરત ક્ષેત્રની મર્યાદા પૂરી થાય અથવા તો છૂટું પાડી દે કે આ એની લિમિટ છે, આ બાઉન્ડ્રી છે, તો એ શું છે તો કે એનો કરણહાર એક ચુલ હિમવંત નામનો પર્વત છે. ચુલ હિમવંત એટલે ચુલ કહેતા ક્ષુલ્લક, ક્ષુલ્લકનું ચુલ થઈ ગયું એટલે ક્ષુલ્લક હિમવંત અને ચુલ હિમવંત બંને એક જ છે. તો એ 100 યોજન ઊંચો, 25 યોજન જમીનમાં ઊંડો, એની પૂર્વ પશ્ચિમ છેડે બબ્બે દાઢાઓ નીકળેલી છે. દાઢ કહીએ છીએ, દાઢાઓ નીકળી છે, હાથીના બે દાંત હોય, મનુષ્યોની બે દાઢ હોય, પર્વતની બે દાઢાઓ નીકળેલી છે. અને એક એક દાઢા ઉપર આમ તો 84 યોજન લાંબી છે અને એક એક દાઢા ઉપર 7-7 દ્વીપો રહેલા છે એટલે 28 દ્વીપ થયા.
અને એ 28 દીપ આવી રીતે છે તેવી રીતે ઐરાવત ક્ષેત્રનો મર્યાદા કરનારો પર્વત બીજો કોઈ છે શિખરી પર્વત છે અને તેને કારણે 28 દીપ થાય છે બંને 28 મળીને 56 અંતરદીપ થાય છે ત્યાં પણ મનુષ્યો રહેલા છે એટલે વિચારવા જેવા છે આપણા જાત બંધુ કહેવાય 15 કર્મભૂમિ 30 અકર્મભૂમિ અને 56 અંતરદીપના 101 ક્ષેત્ર મળીને મનુષ્યો રહેલા છે જેવી તેવી વાત નથી સમૂળચી મનુષ્યની જો આપણે ગણના કરીએ છીએ તો આ બધા બહુ દૂર સુદૂર છે એટલે નહીં ગણવાના એમ તો કેમ બને પાંચ ખંડમાં રહેલા બધા આપણે સગાવાલા ગણીએ છીએ એશિયા આફ્રિકા અમેરિકા યુરોપ અને ઓસ્ટ્રેલિયા તો પછી જેની ખબર નથી પણ ભગવાને જોયું જાણ્યું છે એવા આપણા જાત ભાઈઓ તો રહેલા છે પણ હલકી કોટીના છે ગમે એવા નહીં એવા છે એટલે આપણને એની વાત કરવી ગમતી નથી પણ છે ખરા આ માનુષોત્તર પર્વત પછી પુષ્કરવર દ્વીપનો બીજો અડધો ભાગ આવે છે અડધા ભાગની વાત થઈ ગઈ બીજો અડધો દ્વીપ અને એથી બમણા વિસ્તારવાળો પુષ્કરો દધી આવે છે પછી વારુણીવર દ્વીપ અને વારુણીવર સમુદ્ર જો એક એક દ્વીપ અને એને ફરતો એક એક સમુદ્ર એમ જ સંકળાયેલું છે અને સૈદ્ધાંતિક રીતે એમ જ બેસે છે એમ જ હોય એમ કહી દીધું છે એમ જ છે વૈજ્ઞાનિક રીતે ભૌગોલિક રીતે કે આગમિક રીતે કે આધ્યાત્મિક રીતે એક એકની પાછળ એક એક છે પછી એક ક્ષીરવર દ્વીપ સમુદ્ર આવે છે ત્યાર પછી ઘૃતવર દ્વીપ સમુદ્ર આવે છે ત્યાર પછી ઇક્ષુરસ એટલે ઇક્ષુવર દ્વીપ સમુદ્ર આવે છે અને છેલ્લો આપણો જાણીતો માણીતો નંદીશ્વર દ્વીપ આવે છે તે આઠમા નંદીશ્વર દ્વીપમાં આપણને રસ સૌથી છેલ્લો જેમ સ્વયંભૂ રમણ સમુદ્ર આવે તેમ સૌથી છેલ્લો અહીંયા નંદીશ્વર દ્વીપ આવે કેમ નંદીશ્વર દ્વીપનું મહાત્મ્ય છે 163 કરોડ 84 લાખ યોજન પ્રમાણવાળું છે દેવલોકના બાગ ઉદ્યાન વાટિકા સાથે સ્પર્ધા કરે તેટલો સૌંદર્યવંત કુદરતી સૌંદર્યવાળું છે અનેકવિધ દેવોથી રમણીય છે એટલે કે દેવો રહે છે ત્યાં અને મધ્ય ભાગમાં 4 અંજનગીરી છે તેમાં 8 યોજન ઊંચી તો પીઠિકા છે અને તેની ઉપર જે કાંઈ યોજનનું માપ આપ્યું છે કે 100 યોજન લાંબા 50 યોજન પોળા 72 યોજન ઊંચા જિનાલય છે એટલે 72 યોજન ઊંચા અને એવા 72 જિનાલય છે એટલે નંદીશ્વર દ્વીપની 72 જિનાલયની ઘણી વખત નવા મંદિર બનતા હોય છે એમાં સ્થાપના કરે છે કોઈક વખત નાનો પટ બનાવે છે કોઈ વાર માર્બલમાં બનાવે કોઈ વાર કેનવાસમાં બનાવે વગેરે વગેરે એ 72 જિનાલયનું મહત્ત્વ છે 72 દ્વીપનું મહત્ત્વ છે અને 72 યોજન ઊંચા છે એટલે નંદીશ્વર દ્વીપનું આટલું મહાત્મ્ય છે અને ત્યાં શાશ્વતી 4 જીન પ્રતિમાજી છે જે હંમેશા હોય છે જ કે કોઈ માનવ નિર્મિત નથી દેવ નિર્મિત નથી શાશ્વતી સનાતન છે અનંતકાળથી હતી છે અને રહેશે એટલે જે 4 શાશ્વતાજીન કહીએ જીન પ્રતિમાજી કહીએ તે શાશ્વતાજીન કહી અપેક્ષા એ દરેક 24 વીસીમાં બધું બદલાઈ જાય છે તો કે આ 4 નામ એવા છે કે કોઈને કોઈ વીસી કે 24માં એક નામ તો આ હોય હોય અને હોય એ 4 નામ છે ઋષભ વર્ધમાન વારિષ્યણ અને ચંદ્રાનંદ આ 24માં ઋષભ અને વર્ધમાન તો છે જ આવતી 24માં પણ આમાંથી કોઈક નામ તો હોવાનું છે એ અપેક્ષા એ શાશ્વત છે એટલે આ 4 શાશ્વત તીર્થંકર દેવની ત્યાં પ્રતિમાજી છે જિનાલય છે અંજનગીરી પર્વતની ચારે દિશામાં 4 વાવડી એ વાવડી વચ્ચે પર્વતો ત્યાં શક્રેન્દ્ર અને ઈશાનેન્દ્રની 8 અગ્ર પટરાણીઓ મહાદેવીઓની રાજધાની આવેલી છે કેપિટલ તે જિનાયતમાં વાર તહેવારે વાર પર્વે પ્રસંગે પુણ્ય પર્વોમાં મોટા દિવસોમાં 28 મહોત્સવ કરવા માટે દેવ દેવીઓ આવીને અષ્ટાનિકા મહોત્સવ કરે છે દેવો પણ આવે છે દેવીઓ પણ કરે છે એટલે વર્ષમાં 3 ચોમાસા આવે પણ આપણે 1 ચોમાસાનું જ મહાત્મ્ય રાખ્યું છે પણ દર 4 મહિના આવે તે ચોમાસા એટલે એવી રીતે 28 પણ દર 2 મહિને આવતી હશે કે 4 મહિને આવે તો એ 28 પણ આવે એટલે કે 8 દિવસનો મહોત્સવ કરે તો એ નંદીશ્વર દ્વીપમાં 28 કરતા હોય છે એટલે આપણે એના માનમાં અહીંયા કોઈને કોઈ રીતે 28 ઉજવતા હોઈએ છીએ અંજનગીરીના 4 દધીમુખ પર્વતના 16 એટલે 20 જિનાયતન થાય છે અને સાથે સાથે રતિકર પર્વત છે એના 32 થાય છે એટલે આ રીતે કુલ 52 જિનાલય થાય છે 52 જિનાલય થાય છે 72 જિનાલય પણ થાય છે 52 પણ થાય છે તો અહીંયા 52નું મહાત્મ્ય મૂક્યું છે નંદીશ્વર દ્વીપની વાત આવે ત્યારે તો આ પ્રમાણે મૂકેલું છે અને નંદીશ્વર દ્વીપની ચારે બાજુ ફરતો નંદીશ્વર સમુદ્ર છે
ત્યારબાદ અરુણ દ્વીપ સમુદ્ર, ત્યારબાદ અરુણાભાસ દ્વીપ સમુદ્ર, પછી કુંડલ દ્વીપ સમુદ્ર, પછી રૂચક દ્વીપ સમુદ્ર અને છેલ્લો જેમાં રસ છે તે સ્વયંભૂ રમણ સમુદ્ર. આ દ્વીપ સમુદ્રોની છેલ્લામાં છેલ્લો છે અને તે 18 દ્વીપમાં દેવકુરુ ઉત્તરકુરુ સિવાયનું આવેલું છે. આ દ્વીપ સમુદ્રોની અંદર 18 દ્વીપમાં દેવકુરુ ઉત્તરકુરુ સિવાય જે કંઈ ભરત ઐરાવત માવી દે છે તે કર્મભૂમિઓ આવેલી છે. સ્વયંભૂ રમણ સમુદ્રની પહેલાં કાલોદધી સમુદ્ર, પુષ્કર સમુદ્ર અને સ્વયંભૂ રમણ સમુદ્ર પણ લઈ લઈએ, એ ત્રણેયનું પાણી સીધું સાધું અત્યારે પીએ છીએ એના કરતાં સારું પણ એવું પાણી છે, પાણી જેવું પાણી. લવણ સમુદ્રનું પાણી લવણ જેવું મીઠું ખારું. વારુણોદધી સમુદ્ર છે તેનું વારુણી જેવું એટલે કે મદિરા જેવું, જેને મદિરા આઈ હોપ કોઈએ પીધી ન હોય, ચાખી ન હોય તો કે દારૂ જેવો સ્વાદ આવે છે, એટલે ટૂંકમાં કોઈ ઠેકાણા વિનાનો સ્વાદ. પછી ક્ષીર સમુદ્ર જળ, તો દેખીતી વાત છે કે ખીર, ક્ષીર કરતાં દૂધ, ખીર તો કે દૂધ ઘી ખાંડ પાણી બધું નાખ્યું હોય, ખાસ કરીને દૂધ ઘી ખાંડ મૂકેલું છે એમાં તો કે સારું છે. કઢેલું દૂધ યાદ આવે શિયાળામાં એવી રીતે એવો એનો સ્વાદ છે તે ક્ષીર સમુદ્રનો, પણ મસાલા કંઈ નાખ્યા નથી, એમાં દૂધ ઘીને ખાંડ ત્રણ જ વસ્તુ આવે છે એ પાણીમાં. પછી ઘૃત સમુદ્ર એટલે ઘી જેવો પાણી છે, પાણીમાં ઘી નાખ્યું હોય કે ઘીમાં પાણી પડી ગયું હોય ને જો ખાઈ પી જોયું હોય તો ખબર હોય તો કે એવું પાણી લાગે છે. અને બાકીના બધા સમુદ્રનું જળ તજ, તમાલપત્ર, એલચી, નાગર કેસરથી મિશ્ર અને શેરડીના સ્વાદ જેવું છે. આમાં ન ગમે તે શું આવ્યું? કાલોદધી સીધું સાદું, પછી પુષ્કર સમુદ્ર સીધું સાદું અને સ્વયંભૂ રમણ સમુદ્ર સીધું સાદું. શું કામ? તો કે સ્વયંભૂ રમણ સમુદ્રમાં પુષ્કળ માછલા અને પુષ્કળ કાચબા હોય છે, બીજા કોઈમાં હોતા નથી. માટે હોય તો પણ માછલા કાચબા ખાઈ જાય એના જેવું છે, એમાં આવું પાણી સુંદર હોતું જ નથી, સુગંધી સુંદર ઉત્તમ પાણી ત્યાં નથી. સ્વયંભૂ રમણ સમુદ્રમાં જે માછલા કાચબા છે એટલે આપણે ગાઈએ છીએ કે મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી, અપૂર્વ અવસરમાં ગાઈએ છીએ. તો સ્વયંભૂ રમણ સમુદ્રને સાથે મોહને સરખાવ્યો છે કે આ મોહ નામનો સ્વયંભૂ રમણ સમુદ્ર એવો છે કે એમાં અજગર, સાપ, સાપ તો નહીં બોલાય પણ સાપ જેવા માછલા વગેરે બધું રહેલું છે, એટલે આપણને પણ ગચ્છમતના જે આગ્રહ છે, ગચ્છમતના પૂંછડા લાગેલા છે, પૂચ્છ કુચ્છ કાચબા અને પૂચ્છ બધો પ્રાસ કરેલો છે પદ્મનંદી આલોચનામાં, તો કે ગજગ્રા એ બધું લાગેલું છે એટલે મોક્ષ થતો નથી. મોહ અને મોક્ષને આમ તો નજીકનો સંબંધ છે પણ મોહનો ક્ષય કરી દે તો મોક્ષ જ છે, શબ્દથી જ વાત લેવાની છે. મોહ અને ક્ષ અને મોહનો ક્ષય આમ પણ બબે અક્ષર જ છે, મોહ તો કોમન છે, હનો ક્ષ અને ક્ષ પણ બહુ નજીક જ આવે છે, હેરલવ સશ હળક્ષજ્ઞ અને ક્ષને ક્યાં વાંધો છે. જીવ તત્વને મોક્ષ તત્વ નજીક છે એવું જ આ સમજાય છે. ટૂંકમાં આ જંબુદ્વીપનો મહાત્મ્ય એટલા માટે છે કે ચાર તીર્થંકર ચક્રવર્તીઓ બળદેવ, વાસુદેવ વગેરે હંમેશા હોય છે, એમાં જઘન્યમાં જઘન્ય ચાર તીર્થંકર હંમેશા હોય છે, કેમકે જંબુદ્વીપમાં જ મહાવિદ્ય ક્ષેત્ર આવી ગયું એટલે આપણે મૂકી શકીએ. પછી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 34 તીર્થંકર 30 ચક્રવર્તી હોય છે અને એ ધાટકી ખંડમાં હોય છે અને પુષ્કરાર્થ ખંડમાં તેનાથી બમણા સમજવાના છે. એટલે ટૂંકમાં એનું આટલું મહાત્મ્ય છે. તીર્થાલોકથી ઉપર 900 જોજન જઈએ તો 7 રાજ પ્રમાણે ઉર્ધ્વલોક આવે છે. ઉર્ધ્વલોકમાં સૌધર્મ, ઈશાન, સાનતકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્રાર, આણત, પ્રાણત, આરણ અને અચ્યુત આ 12 દેવલોકના નામ આપ જાણો છો. તે રહેલા છે વૈમાનિક દેવો, તેના પર 9 ગ્રહવૈયક દેવો રહેલા છે અને તેના ઉપર વિજય, વિજયંત, જયંત, અપરાજિત અને સર્વાટ સિદ્ધ નામે અનુત્તર વિમાન રહેલા છે. ત્યાંથી 12 યોજન દૂર સુદૂર સિદ્ધશિલા રહેલી છે. એટલે વૈમાનિક દેવો એમાં સર્વાટ સિદ્ધ વિમાનથી દૂર કેટલું ડિસ્ટન્સ છે? તો કે 12 યોજન. અને એ સિદ્ધશિલા કેવી છે? તો કે 45 લાખ યોજનની લાંબી, પહોળી અને ઉતરતા છેડે માખીની પાંખ કરતાં પણ અધિક પાતળી છે અને આ ઈશત પ્રાગભરા નામ ધરાવે છે તે 8મી પૃથ્વી છે. નરકની 7 નરકની 7 પૃથ્વી અને આપણી 8મી પૃથ્વી તે સિદ્ધશિલા, તે ઈશત પ્રાગભરા, તે આ એના 12 નામ શાસ્ત્રોમાં છે, પ્રજ્ઞાત્મા સૂત્રમાં જરૂર મૂક્યા છે, કોઈક પત્રમાં આપણે લીધા પણ હશે, અહીંયા લેતા નથી. તો એ ઈશત પ્રાગભરા કહેતા સિદ્ધશિલા ત્યાં છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગના વિશે સિદ્ધ ભગવંત બિરાજી રહેલા છે, તેમને આપણા સમય સમયના નમસ્કાર છે. ત્યાં જવાનું છે, ત્યાં જવાનું આપણું લક્ષ્ય
હોવું જોઈએ, એટલે આપણે અર્ધચંદ્રાકાર સિદ્ધશિલા મૂકીએ છીએ, દોરીએ છીએ અને એના પર ટપકું મૂકીએ છીએ કે આ બિંદુ તે જેવું સિદ્ધનું અસ્તિત્વ અને સ્વરૂપ, એવું જ મારા શુદ્ધાત્માનું અસ્તિત્વ અને સ્વરૂપ. બધા દેવના વિમાન કેટલા? તો કે 84,97,023 વિમાન છે. ક્યાંય પ્રાઇવેટ વિમાન લેન્ડ કરેલા, પાર્ક કરેલા જોઈએ તો એમ થાય કે હો, આની પાસે તો પ્લેન છે, પ્લેનની માલિકી છે, પણ દેવગતિમાં દેવો પાસે એટલા જ વિમાન છે. કુલ સરવાળો 84,97,023 વિમાન છે. હવે આ ત્રસ નાડીમાં બધું રહેલું છે તેની વાત લઈએ છીએ.